धोरण 12 विषय आंकड़ा शास्त्र हवे एनी अंदर प्रकरण नंबर 4 जेनु नाम छे सामयिक श्रेणी। सामयिक श्रेणी आ ध्यान में रखजो, जे समय अनुसार जे श्रेणी बनावामां आवे छे तेना परथी आनुं नाम आपेलुं छे सामयिक श्रेणी। हवे एनी अंदर सौथी पहेलो पॉइंट सामयिक श्रेणीनो अर्थ, तो सामयिक श्रेणीनो अर्थ जोई लईए आपणे। अमुक समयांतरे एकत्रित करेली अने समय अनुसार गोठवामां आवती आंकड़ाकीय माहितीने सामयिक श्रेणी कहे छे। अमुक समयांतरे एटले अमुक चोक्कस समयगाळाना अंते आपणे अमुक माहिती भेगी करीए छीए। उदाहरण स्वरूपे पहेलुं वर्ष पूरुं थाय एटले आपणे माहिती वेचाणना आंकड़ा लीधा, बीजुं वर्ष पूरुं थाय एटले पाछा फरीथी आपणे वेचाणनो आंकड़ो लीधो, ત્રીજું વર્ષ પૂરું થયું એટલે ફરીથી આપણે વેચાણના આંકડા લીધા। એટલે એ અમુક ચોક્કસ સમયગાળાને અંતે આ રીતે અમુક ચોક્કસ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવે છે અને એ માહિતીને એક કોઠામાં ગોઠવવામાં આવે છે। એટલે કે અહીંયા કહ્યું છે સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે। એમાં જ બીજી એક વ્યાખ્યા આપેલી છે, નિયત સમયે લેવામાં આવેલ, નિયત એટલે નક્કી કરેલા સમયના અંતે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે। ત્યારબાદ સામયિક શ્રેણીનું મહત્વ, તેના અંદર પહેલા નંબરનો પોઈન્ટ, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે। તો અહીંયા ધ્યાનમાં રાખજો, ભૂતકાળની જે પણ આપણે જે સમય અનુસાર આપણે માહિતી ભેગી કરેલી છે એ માહિતીના આધારે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, પડતીમાં જઈ રહ્યા છે, ધંધો વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે તે દિશાનો આપણને ખ્યાલ આવે છે। એટલે અહીંયા કહ્યું છે કે કિંમતમાં થતા ફેરફારોની દિશા શ્રેણીની કિંમતમાં, એટલે કે આપણે જે પણ આંકડાકીય માહિતી ભેગી કરેલી હોય તે આંકડાકીય માહિતીના આધારે તેની દિશા કઈ આપણામાં શું ફેરફાર થઈ રહ્યું છે સમજી લેજો। ઉદાહરણ સ્વરૂપે તમે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તમે પરીક્ષા આપતા આવ્યા છો, પહેલા ધોરણમાં તમારા ટકા 50% હોય, પછી 60%, પછી 55%, 75%, 80%, 82%, 85%, આ રીતે તમારી જો ટકાવારીમાં વધારો થતો હોય તો તમને દેખાય છે કે તમે પ્રગતિ કરી રહ્યા છો, તમે ભણવામાં હોશિયાર બની રહ્યા છો। તો એ રીતે તમે એની દિશા જાણી શકો છો। તો એ જ પ્રમાણે અહીંયા કહ્યું છે કે શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે। ત્યાર પછીનું બીજા નંબરનો પોઈન્ટ છે, શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે। એટલે કે આપણે કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે દર વર્ષે આપણા ધંધામાં, આપણા રિઝલ્ટમાં, પરિણામમાં કેટલા ટકાનો ફેરફાર આપણને દેખાય છે તે ફેરફારને આધારે આપણે ભવિષ્ય માટેના કોઈ પણ નિર્ણયો કરીને એનો ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે। ત્યાર પછીનો પોઈન્ટ છે, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે। આપણે ભવિષ્ય માટે જે પણ કિંમત કે નીતિ નિયમ કે ધોરણો નક્કી કરેલા હોય તે ધોરણોને આધારે ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે। એટલે કે આપણને કિંમત અનુસાર, માંગ અનુસાર કે આપણા જે પરિણામો છે પરિણામોને અનુસાર જે પણ આપણે આયોજન કરવું હોય, આયોજનના અનુસારમાં જે પણ આપણે નીતિ ઘડવી હોય તો એ નીતિ ઘડવામાં આપણને સફળતા રહે છે। એના પછીનો પોઈન્ટ છે, બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે। એટલે કે આપણે જે પણ સમય અનુસાર જે પણ આંકડાકીય માહિતી ભેગી કરેલી છે એવી કોઈ બે કંપનીઓ હોય, બે સંસ્થાઓ હોય, બે દુકાનો હોય, બે સ્કૂલ હોય, તેવી કોઈ પણ બે પેઢીની અથવા બે વર્ષની આપણે તુલના કરીને એમાં શું ફેરફારો થયા છે, કયું સંસ્થા સારી છે, કયું માધ્યમ સારું છે, તે પ્રમાણે એમાં આપણે નિર્ણય લઈ શકીએ છીએ અને તેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે। હવે એના પછીનો પોઈન્ટ છે, સામયિક શ્રેણીના ઘટકો, સામયિક શ્રેણીના મુખ્ય 4 ઘટકો છે, આ ધ્યાનમાં રાખજો। એમાં પ્રથમ ઘટક છે દીર્ઘકાલીન ઘટક, જેની સંજ્ઞા છે કેપિટલ ટીની જોડે સ્મોલ ટી એટલે TT. બીજો ઘટક છે મોસમી ઘટક, જેને ST કહેવાય છે,
त्रीजो घटक चक्रीय घटक जेने सीटी कहवाय छे, चौथो घटक छे यादच्छिक घटक जेने आरटी कहवाय छे। दीर्घकालीन घटकनी हवे व्याख्या जोईए तो सामयिक श्रेणीना चलमां खूब लांबा समयगाळामां जे चलन जोवा मळे छे તેને દીર્ઘકાલીન ઘટક કે વલણ કહે છે। એટલે કે લાંબા સમયગાળે જે ફેરફારો થતા હોય છે, તો એ જે ફેરફારો થયા છે એ ફેરફારો જે પણ પરિબળોને આધારે થયા છે, એમાં જે પરિવર્તન થયું છે તે પરિવર્તન કે ચલન જે આપણને જોવા મળે છે તેને દીર્ઘકાલીન ઘટકની અસર કહે છે। એટલે એને શું કહેવાય? દીર્ઘકાલીન ઘટક। એના પછી મોસમી ઘટક। સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે તે મોસમી ઘટકની અસરથી થાય છે એવું કહેવાય છે। કંઈ નિયમિત જે પણ ઘટકોની અસરથી થતું હોય તે મોસમ ઉપર આધારિત હોય, વાતાવરણમાં હવામાનમાં જે ફેરફારો દેખાય છે તે મોસમ ઉપર આધારિત છે। ઉદાહરણ સ્વરૂપે અત્યારે વરસાદ, એના પછી શિયાળો, એના પછી ઉનાળો, તો એ પ્રમાણે જે મોસમ અને વાતાવરણમાં ફેરફાર થાય છે તે નિયમિત ફેરફારો છે। કે એક પછી એક ઋતુ ચાલ્યા જ કરે છે, એનું ચક્ર ફર્યા જ કરે છે। એટલે અહીંયા કહ્યું છે કે જે ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે તે મોસમી ઘટકની અસરથી થાય છે। એના પછી ચક્રીય ઘટક। સામયિક શ્રેણીના ચલમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસરથી થાય છે। ચક્રીય ઘટક તે તેજી અને મંદી, સમજી લેજો, અમુક વખત બે ચાર વર્ષ સારી તેજી ચાલે પછી પાછી મંદી આવી જાય, પછી તેજી ચાલે પાછી મંદી આવી જાય, તો એ શું છે? એ પણ ચક્રીય ઘટક છે કે જે ચક્ર ચાલ્યા જ કરે છે। એવું નથી કે કન્ટિન્યુ તેજી તમને જોવા મળે કે કન્ટિન્યુ મંદી જોવા મળે, એવું હોતું નથી। એટલે અહીંયા કહ્યું છે સામયિક શ્રેણીના ચલમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ, એ પણ નિયમિત હોય છે કે અમુક સમય પછી આવવાનું જ છે, પણ એનો સમયગાળો નિયમિત હોતો નથી, પણ આપણે એને તો પણ નિયમિત રીતે આવે છે એટલા માટે એને નિયમિત કહ્યું છે। નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસરથી થાય છે। યાદચ્છિક ઘટક, કોઈ આકસ્મિક કે અનધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક ચલન કહે છે। અકસ્માત, ભૂકંપ, એવી કુદરતી કોઈ બી હોનારત સર્જાય કે જેના કારણે આપણી શ્રેણીની કિંમતો બદલાઈ જતી હોય તો તેવા ફેરફારોને આપણે યાદચ્છિક ચલન કહીએ છીએ। એના પછીનો પોઈન્ટ છે વલણ માપવાની રીતો। વલણ માપવાની રીતો જેની અંદર ત્રણ રીતો છે, આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત। આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત, જેમાં આપણે ક્રમ અનુસાર લઈએ તો આલેખની રીત, આલેખની રીતમાં એના બે ભાગ પાડેલા છે, ગુણ કે ફાયદા, ગુણ કે ફાયદા અને બીજો ભાગ છે મર્યાદા। તેમાં ગુણ કે ફાયદામાં પહેલા નંબરનો પોઈન્ટ આ રીત સમજવામાં અને વાપરવામાં સરળ છે। એટલે કે આ રીત આપણે જ્યારે પણ કોઈ આલેખ દોરેલો હોય અથવા દોરીએ તે દોરવામાં પણ સહેલો પડે, સમજવામાં પણ કોઈ પણ અભણ વ્યક્તિને આપણે સમજાવવું હોય તો એના માટે સહેલાઈથી એને સમજાવી શકાય છે, એનો ઉપયોગ કરવામાં પણ આપણને સરળતા રહે છે। એના પછી કોઈપણ ગાણિતિક સૂત્ર અથવા ગણતરી વગર વલણ જાણી શકાય છે, એટલે કે એની અંદર કોઈપણ પ્રકારના સમીકરણ કે સૂત્રો વપરાતા નથી, માટે તે આપણે કોઈને પણ સરળતાથી એનું વલણ આકૃતિ દ્વારા સમજાવીને વલણ એનું જાણી શકાય છે। સુરેક વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે। સુરેક વલણ એટલે કે એક જ રેખા ઉપર બધા બિંદુઓ આવેલા ના હોય તો પણ એનું આપણે વલણ જાણી શકીએ છીએ, એનો અંદાજ કાઢી શકીએ છીએ। વલણ મેળવવા માટે કયા પ્રકારના વક્રનું અન્વયોજન કરવું તેનો અંદાજ આ રીતથી મેળવી શકાય, એટલે કે કોઈપણ પ્રકારનું વલણ આપણે મેળવવું હોય તેના માટે જે કયા વક્રનું અન્વયોજન કરવું જોઈએ તેનો અંદાજ આપણને આવી શકે છે। હવે એના પછી એની મર્યાદાઓ, તો મર્યાદામાં પહેલા નંબરની મર્યાદા, જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્ર દોરે તેવી શક્યતા રહે છે, તેથી વલણ તેમજ અનુમાનોમાં એકરૂપતા રહેતી નથી। એટલે કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારના આકૃતિ કે આલેખ દોરે તો તેમાં સામ્યતા જોવા મળતી નથી, સોરી સામ્યતા જોવા મળે છે, સમાનતા હોતી નથી, આ ધ્યાનમાં રાખજો। સામ્યતા એટલે કે એક બંનેમાં સમાનતાનો ભાગ હોતો નથી, બધામાં અલગ અલગ જોવા મળે છે આપણને। એના પછી
आ रीत गाणितिक न होवाथी अनुमानित किंमतों संपूर्ण रीते चोक्कस होती नथी अने तेनी विश्वसनीयता केटली छे ते जाणी शकातुं नथी। એટલે કે આકૃતિમાં આપણે જે પણ અંદાજ કાઢીએ તો એ અંદાજ ચોક્કસ હોય નહીં, એટલે એને વિશ્વાસપાત્ર ગણી શકાતું નથી। એના પછી હવે બીજા નંબરની રીત છે ન્યૂનતમ વર્ગોની રીત। તો ન્યૂનતમ વર્ગોની રીતની અંદર એના બે ભાગ, એ જ પ્રમાણે ગુણ કે ફાયદા અને બીજો ભાગ છે મર્યાદા। તો ગુણ કે ફાયદામાં પહેલા નંબરનો પોઈન્ટ, આ રીત સંપૂર્ણ રીતે ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી। એટલે કે આપણે જ્યારે સમીકરણ કે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરતા હોઈએ તો વ્યક્તિ બદલાય તો પણ એનો જવાબ બદલાતો નથી। એના પછી ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતે મેળવી શકાય છે। અહીંયા સામયિક શ્રેણીની સંજ્ઞા છે ટી, આ ધ્યાનમાં રાખજો। સામયિક એટલે સમય પર આધારિત, તો સમય એટલે ઇંગ્લિશમાં કહેવાય એને ટાઈમ, તો ટાઈમ એટલે એની સંજ્ઞા લીધી છે ટી। તો ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતથી મેળવી શકાય છે, એટલે કે ભવિષ્ય માટે કોઈ પણ વર્ષનો અંદાજ કાઢવો હોય તે આપણે કાઢી શકીએ છીએ। વલણની કિંમતો સમીકરણમાંથી મેળવવામાં આવતી હોવાથી, સમીકરણોમાંથી મેળવવામાં આવતી હોવાથી વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન મેળવી શકાય છે। એટલે જ્યારે પણ આપણે કોઈ પણ સમય આધારિત નિયત સમયગાળાના આધારે જે માહિતી ભેગી કરી છે એમાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ એ રીતે કન્ટિન્યુ એક બે એકી સંખ્યા હોય છે એવું સમજી લો, એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય છે। પરંતુ જો આપણે વચગાળાનું એટલે કે અઢી, સાડા ત્રણ, સાડા ચાર એ રીતે કોઈ પણ બે વર્ષની વચ્ચેની કિંમત જોવી હોય તો પણ અહીંયા એ મેળવી શકાય છે। હવે એની મર્યાદા, આ રીતથી વલણ શોધવા માટે લાંબી ગણતરી કરવી પડે છે। આ રીતથી વલણ શોધવા માટે લાંબી ગણતરી કરવી પડે છે। ત્યારબાદ જો વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને તેને અનુરૂપ સમીકરણનું અન્વયોજન ન કરવામાં આવે તો મેળવેલ અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા ઓછી હોય છે। એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનો વક્ર આપણે દોર્યો હોય, આકૃતિ દોરેલી હોય અને તેને જ અનુરૂપ આપણે જ્યારે યોગ્ય સમીકરણનો ઉપયોગ કરીને અન્વયોજન ના કરી શકીએ તો તે મેળવેલ અનુમાનિત કિંમતની વિશ્વસનીયતા ઓછી ગણાય છે। એના પછીનો પોઈન્ટ હવે ચલિત સરેરાશની રીત। ચલિત સરેરાશની રીતની અંદર એની વ્યાખ્યા, આપેલ વર્ષોની ક્રમિક કિંમતોને ધ્યાનમાં રાખીને અમુક નિશ્ચિત ક્રમિક કિંમતોનો સરવાળો કરી તેની સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સરેરાશ કહે છે। આ રીતથી ચલની આપેલ કિંમતોમાંની છેલ્લી કિંમત આવરી લેવામાં આવે ત્યાં સુધીના બધા જ મધ્યકો શોધવામાં આવે તો આવી સરેરાશોને ચલિત સરેરાશ કહે છે। એટલે કે તમે જ્યારે પણ કોઈ ક્રમિક કિંમતો આપેલી હોય અને એમાં તમને ત્રણ કિંમત, ચાર કિંમત, પાંચ કિંમતોની સરેરાશ એ રીતે કાઢવાનું કહ્યું હોય તો આપણે ત્રણ ત્રણનો સરવાળો કરીને એની સરેરાશ કાઢવી પડે, જેની અંદર પહેલું પદ અને છેલ્લા પદનો પણ સરેરાશ શોધવા માટે ઉપયોગ થઈ જતો હોય તો એવી પદ્ધતિને કહેવાય છે ચલિત સરેરાશની પદ્ધતિ। હવે એની અંદર પણ એના ગુણ અને મર્યાદા જોઈ લઈએ તો એમાં ગુણ કે ફાયદાની અંદર પહેલો ફાયદો છે, સરેરાશોનો ઉપયોગ કરીને આ રીતથી ટૂંકાગાળાની અસર મહત અંશે દૂર થાય છે અને શ્રેણીનું વલણ મળે છે। એટલે કે આપણે જે સરેરાશનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી આપણે જે ટૂંકાગાળાની અસરો ઉદ્ભવતી હોય તે બધી દૂર કરી શકીએ છીએ। આ રીતમાં પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી તે સમજવામાં સહેલી પડે છે। એટલે કે આ જે ચલિત સરેરાશની પદ્ધતિ છે એની અંદર કોઈ પણ ગાણિતિક સૂત્રોનો વધારે પડતો ઉપયોગ થતો નથી, એટલે એને સમજવામાં અને ગણતરીમાં સહેલી પડે છે। એના પછી હવે એની મર્યાદામાં, જો ચલિત સરેરાશોનું ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો આ રીતથી મેળવેલ વલણ ચોક્કસ હોતું નથી। એટલે કે એની અંદર જે ત્રણ, ચાર, પાંચ જે પ્રમાણેનો સમયગાળો પસંદ કરવાનો હોય તે યોગ્ય રીતે પસંદ થયેલો ના હોય તો આ રીતથી મળતું વલણ એ ચોક્કસ હોતું નથી। શરૂઆતના તેમજ અંતિમ અમુક સમય માટે આ રીતથી વલણનું અનુમાન મળતું નથી, એટલે કે શરૂઆતના વર્ષો અને આખરના વર્ષો માટેનું ચોક્કસ અનુમાન આપણે લગાવી શકતા નથી। ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર મળતું નથી, એટલે ભવિષ્ય માટે કોઈ પણ આપણે અંદાજ કાઢવો હોય તેના માટેનું કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર આ પદ્ધતિમાં મળતું નથી। એના પછી હવે ન્યૂનતમ વર્ગોની રીતે દાખલાની ગણતરી માટેના જરૂરી સૂત્રો, તેમાં ધ્યાન આપજો આ સૂત્રો ખાસ અગત્યના છે। p બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર, જે b શોધવા માટે તમારે કામમાં આવશે। અહીંયા t બાર બરાબર સિગ્મા ટી અપોન n, y બાર બરાબર સિગ્મા વાય અપોન n, એના પછી a બરાબર y બાર માઇનસ b t બાર અને છેલ્લે
वाई केप बराबर ए प्लस बी टी। तो आ जे जरूरी सूत्रों छे ए तमारे ध्यान में राखवाना छे। तो अहींया चौथा नंबर ना चेप्टर नी जे पण अमुक समझवा लायक थीअरी हती ए बधी अहींया पूर्ण थाय छे। हवे आपणे नेक्स्ट टाइम दाखलाओनी गणतरी शुरू करीशुं।